नमस्कार हूँ चिराग टीवी 9 न्यूज में आपनुं स्वागत। मध्यप्रदेश में अकस्मात में अत्यार सुधी में मृतदेहो 39 मळी आव्या छे। मौतनो आंकड़ो लगभग 42 थई गयो छे केम के रेस्क्यू ऑपरेशन यथावत छे। अन्य मृतदेहो काढवानी प्रक्रिया चाली रही छे। सीधी में 54 मुसाफरोथी भरेली बस बाणसागर केनाल में खाबकी हती जेमां 6 लोकोनो बचाव पण थयो छे। ड्राइवर पोते तरीने बहार निकळी गयो તેની અટકાયત પણ કરવામાં આવી છે। પોલીસના કહેવા પ્રમાણે 39 મૃતદેહો બહાર કાઢી લેવાયા છે અને હજુ પણ મૃતદેહો બહાર કઢાઈ રહ્યા છે। સોલા ડેડ બોડી મહિલાઓ કી 20 પુરુષ કી એક બાલક કા હે। બાકી ભી રેસ્ક્યુ ઓપરેશન ચલ રહા હે। કુછ સંભાવના એક દો ડેડ બોડી ઓર મિલ સકતી હૈ। सर अभी सारी रेस्क्यू अभी चल रहा है। रेस्क्यू ऑपरेशन करीब करीब कम्प्लीट है। नहर अभी पानी कम किया गया है। जब तक कम्प्लीट नहीं हो जाएगा ऑपरेशन। આ બસ સીધીથી સતના તરફ જતી હતી। રામપુરના નાયકીન વિસ્તારમાં સવારે 7:30 કલાકે અકસ્માત થયો। દુર્ઘટનાના 4 કલાક બાદ સવારે 11:45 બસ ક્રેઇનની મદદથી બહાર કાઢી દેવાઈ। કેનાલની ઊંડાઈ 20-22 ફૂટ હોવાનું જણાવાયું છે। જે ક્ષણે અકસ્માત થયો તે સમય પાણીનો પ્રવાહ ઝડપમાં હતો। આથી મુસાફરોને સાંભળવાની તક જ ન મળી। મૃતકોમાં 12 વિદ્યાર્થીઓ પણ હતા। આ બધા જ રેલવેની પરીક્ષા આપવા સતના જતા હતા। એસડીઆરએફ ની ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાઈ ગઈ છે। તરવૈયાની ટીમ દ્વારા પણ બચાવ કામગીરી ચાલુ છે। કેનાલમાં પાણીનું વહેણ ભારે હોવાના કારણે ટીમે જળસ્તર ઓછું કરાવ્યું હતું અને હવે રેસ્ક્યુ ઓપરેશન લગભગ પૂર્ણ થઈ ગયું છે। આખી દુર્ઘટના કેવી રીતે બની તેની વાત કરીએ તો બસ સીધીથી સતના તરફ જતી હતી। આ બસની કેપેસિટી 32 સીટની જ હતી। આ બસમાં બેસાડાયા હતા 54 લોકોને। બસને સતના પહોંચવા માટે છોહિયા ઘાટીનો રસ્તો પકડવાનો હતો, પરંતુ રસ્તા પર જામ હોવાથી ડ્રાઈવરે શોર્ટકટ અપનાવ્યો। ડ્રાઈવરે સતના પહોંચવા માટે રૂટ બદલ્યો અને નહેરવાળો રૂટ પસંદ કર્યો। નહેરવાળો રસ્તો બસના હિસાબે ખૂબ નાનો હોવાથી ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો। બસ ઓવરલોડ હોવાના કારણે અને રસ્તો નાનો હોવાના કારણે ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો અને બસ નહેરમાં ખાબકી। જે સમયે આ દુર્ઘટના બની તે સમયે મોટાભાગના મુસાફરો બસમાં સૂતા હતા। નહેરમાં પાણીનો પ્રવાહ વધારે હતો અને તેથી બસ નહેરમાં ખાબકતા મોટાભાગના મુસાફરના મોત થયા છે, જ્યારે કે 6 લોકો તરીને બહાર આવી ગયા છે, જેમાં ડ્રાઈવરનો પણ સમાવેશ થાય છે। બસ ડ્રાઈવરની પોલીસે હાલમાં અટકાયત કરી છે।